दोस्तों હું છું ભરત ભોકિયા ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે थैंक यू સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 2 સાચા ખોટા વિધાનો આપણે જણાવવાના છે સાચા ખોટા વિધાનમાં 5 વિધાનો અહીં લખેલા છે રકમમાં કુલ 10 વિધાનો છે હવે પહેલો વિધાન તમને આપેલો છે કે 3 એકી સંખ્યાનો સરવાળો 2 એકી સંખ્યા હોય છે કોઈ પણ 3 એકી સંખ્યાનો સરવાળો 2 એકી સંખ્યા હોય છે તો એકાદ ઉદાહરણ આપણે લઈ લઈએ 3 એકી સંખ્યાઓ मान लो कि 1+3+5 आ 3 नो आपणे सरवाळो करीए तो 3 × 1 = 4 + 5 = 9 मळे छे पण 9 छे ए एकी संख्या नथी आ उपरांत आपणे जाणीए छीए कि 2 एकी संख्यानो सरवाळो हमेशा 2 एकी संख्या ज मळे छे अने आ 2 एकी संख्यानो सरवाळो फरी एकी संख्या साथे करो तो जवाबमां तमने एकी संख्या मळशे तो कोई पण 3 एकी संख्याओ छे जेनो सरवाळो हमेशा 2 एकी संख्या मळे एवुं जरूरी नथी केम के 1+3+5 आपणे जोयुं तो 3 ने 1 = 4, 1 ने 3 = 4, 4 + 5 = 9 तो 9 छे ए केवी संख्या छे एकी संख्या छे माटे आपेल विधान छे ए खोटुं आवशे नंबर 2 2 एकी संख्यानो सरवाळो हमेशा 2 એકી સંખ્યા અને 1 2 એકી સંખ્યાનો સરવાળો 2 એકી હોય છે તો 2 એકી સંખ્યા લઈ 1+3 લઈ લઈએ પ્લસ 1 2 એકી સંખ્યા દાખલા તરીકે 4 લઈ લઈએ તો અહીં જવાબ મળે છે 3 × 1 = 3 = 4, 4 × 4 = 8 અહીં જવાબ મળ્યો 8 8 કેવી સંખ્યા છે 2 એકી સંખ્યા છે આ ઉપરાંત પણ કોઈપણ 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા 2 એકી થાય અને 2 એકી પ્લસ 2 એકી સંખ્યા એટલે હંમેશા જવાબ 2 એકી સંખ્યા મળે છે તો 2 એકી સંખ્યા અને 1 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા 2 એકી હોય એ જવાબ સાચો છે એટલે વિધાન સાચું આવશે નંબર 3 માં 3 એકી સંખ્યાનો ગુણાકાર હંમેશા એકી સંખ્યા હોય છે કોઈપણ 3 એકી સંખ્યા લઈ લઈએ 1, 3, 5, 7 તો 3 × 5 × 7 7 × 5 = 35 અને 35 × 3 = 105 જે એકી સંખ્યા મળે છે તે જ રીતે પ્રથમ 3 એકી સંખ્યાઓ છે 1, 3 અને 5 તો 1 × 3 = 3 અને 3 × 5 = 15 તો 15 જવાબ મળે પણ એકી સંખ્યા મળે છે માટે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે વિધાન સાચું છે નંબર 3 જો 2 એકી સંખ્યાને 2 વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા એકી સંખ્યા મળે છે કોઈ પણ 2 એકી સંખ્યાનો 2 સાથેનો ભાગાકાર દાખલા તરીકે તમે 6 ભાગાકારમાં 2 કરશો તો તમને 3 એ એકી સંખ્યા મળે છે પરંતુ 8 ભાગાકારમાં 2 કરીએ તો જવાબમાં 4 મળે છે જે 2 એકી સંખ્યા છે એટલે દર વખતે હંમેશા 2 એકી સંખ્યાને 2 વડે ભાગાકાર કરો તો જવાબ એકી જ મળે એવું કે ખરેખર જરૂરી નથી અથવા તો એવું ન પણ બને અહીં જોઈ શકો છો 8 એ 2 એકી સંખ્યા છે તેને આપણે 2 વડે ભાગાકાર કર્યો જવાબ 4 મળ્યો પણ 4 2 એકી સંખ્યા છે એકી સંખ્યા નથી માટે આ વિધાન આવશે ખોટું બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ છે તો સૌપ્રથમ આપણે એ સમજીએ કે અવિભાજ્ય સંખ્યાઓ શું છે અવિભાજ્ય સંખ્યાઓ એટલે જેને માત્ર એક સંખ્યા એક અને એક સંખ્યા પોતે બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે હવે અવિભાજ્ય સંખ્યા છે તે હંમેશા એકી સંખ્યા હોય છે એવું જોતા આપણે જોઈએ કે 1, 3, 5, 7 આ બધી 1 પછી 1 પછી 3 3 પછી 5 5 પછી 7
तो एक विशिष्ट संख्या है, त्रण पांच सात आ बधी अविभाज्य संख्याओ है। हवे त्रण छे ए एकी संख्या छे, सात छे एकी संख्या छे, त्यार पछी आगळ चालीए तो नौ, नौ ए एकी संख्या छे। जोईए त्रण सात अने नौ, नौ एकी संख्या छे परंतु ते अविभाज्य संख्या नथी, तेना एक करता बे थी वधु अवयव छे। ए नौ ना अवयव छे एक त्रण अने नौ, अने भाग पड़ी शके त्रण तेरी नौ, तो नौ एकी संख्या छे अने विभाज्य पण छे। तो बधी ज अविभाज्य संख्याओ छे ए एकी संख्या नथी। तो आ प्रमाणे विधान छे बधी अविभाज्य संख्याओ एकी संख्या छे ए खोटू छे। अविभाज्य संख्या ने विधान छ, अविभाज्य संख्या ने अवयव होता नथी। छठ्ठू विधान में अवयव होता नथी। हकीकत में कोई पण संख्या एवी नथी जेने अवयव नथी। कोई पण संख्या ने ओछा में ओछा एक संख्या पोते अने ते एक एक एटले के एकड़ो आ बने संख्या छे ते पोताने मूल संख्या ना अवयव छे, ओछा में ओछा बे अवयव तो आपने मळे छे। तो अविभाज्य संख्या के होय के विभाज्य संख्या होय पण दरेक संख्या ने अवयव तो मळे ज छे। तो क्यारे एवुं बने नहीं के अविभाज्य संख्या ने अवयव होता नथी, तो एवी संख्या कोई छे नहीं जेने अवयव न होय। तो आ विधान केवुं आवशे, खोटुं आवशे। ત્યાર પછી બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય છે। હવે બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો, માની લો કે અવિભાજ્ય સંખ્યા આપણે લઈએ ત્રણ અને પાંચ, તો ત્રણ પ્લસ પાંચ બરાબર આઠ। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જવાબ બેકી સંખ્યા આવ્યો, પરંતુ બે છે એ પણ બેકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા છે। તો બે અને ત્રણ આ બે પણ અવિભાજ્ય, ત્રણ પણ અવિભાજ્ય, આ બે નો સરવાળો તમે કરો તો એ પાંચ મળે છે, જે કેવી છે એકી સંખ્યા છે। માટે દર વખતે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી હોય તેવું જરૂરી નથી, માટે આ વિધાન આવશે ખોટું। નંબર એચ છે તેમાં બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો એ વાત સાચી છે કે દરેક બેકી સંખ્યાઓ છે એ બધી જ વિભાજ્ય છે, પરંતુ માત્ર બે છે એ એવી સંખ્યા છે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય છે, કેમ કે બે ને માત્ર બે જ અવયવ છે, એક એકડો પોતે અને એક સંખ્યા બે એ પોતે। માટે બે એ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, વિધાન સાચું છે। ત્યારબાદ બધી બેકી સંખ્યા વિભાજ્ય છે, તો બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય છે તેનો જવાબ આપણને ઉપરના વિધાનમાંથી જ મળે। બેકી સંખ્યાઓ એટલે કે બે ચાર છ આઠ દસ, આ બધી બેકી સંખ્યાઓ છે। હવે આપણે જોઈએ કે બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે, તો શરૂઆતમાં જ આપણે ખ્યાલ આવે ઉપરના વિધાન ઉપરથી કે બે એ એકમાત્ર બેકી અને અવિભાજ્ય સંખ્યા છે। તો બે છે એ વિભાજ્ય સંખ્યામાં આવતી નથી, માટે બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે નહીં, માટે વિધાન કેવું આવશે ખોટું। ત્યારબાદ બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે। જોઈ લઈએ બે બેકી સંખ્યાઓ, બે ગુણ્યા ચાર કરીએ તો પણ તમને આઠ મળે, દસ ગુણ્યા આઠ કરીએ તો તમને એસી મળે। તો કોઈ પણ બે બેકી સંખ્યાનો ગુણાકાર કરો ત્યારે જવાબ તમને હંમેશા બેકી સંખ્યા મળે છે, તો આ વિધાન સાચું છે। તો આ મુજબ દસે દસ વિધાનો છે અહીં ખોરા ખોટા એ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે નોટબુકમાં દરેક વિધાન લખી લેશો જેથી દઢીકરણ માટે ઉપયોગી થાય। જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, અને વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી સબસ્ક્રાઇબ ચોક્કસ કરશો। જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી અને વધુમાં વધુ શીખવાનો પ્રયત્ન કરશો। થેન્ક યુ।